નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. શ્રીલંકામાં લોકોનો સંસદ પર કબજો, ઇમરજન્સી લાગુ. અમેરિકામાં નહીં આવશે મંદી, દમદાર રહેશે ભારતનું પ્રદર્શન. જેપી મોર્ગન. ડોલરની દાદાગીરી હવે નહીં ચાલે, રૂપિયામાં થશે ઇન્ટરનેશનલ ટ્રેડ, ભારતને થશે ફાયદો. લાલુ પ્રસાદના દીકરાએ એમ્સ પર પિતાને ગીતાના પાઠ ના કરવા દેવાનો લાગ્યો આરોપ. ચોટીલા તાલુકાના મધરીખડા અને કાધાસરની પ્રાથમિક શાળાના બાળકોને ટી શર્ટનું વિતરણ. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ધાનેરા હનુમાન મંદિર ખાતે હનુમાન યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. નર્મદા જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે ભરૂચ ગોલ્ડન બીચ ખાતે નર્મદાની સપાટી 19 ફૂટે પહોંચી જવા પામી હતી, જ્યારે બોન્ડિંગનું લેવલ 22 ફૂટે છે. માગરોળ જૂનાગઢ રૂટની એસટી બસને નડ્યો અકસ્માત. એસટી બસ અને ઇકો કાર અને ટ્રક વચ્ચે થયો અકસ્માત. કુકરમુંડા તાલુકાના બંને ગામોમાં 16થી વધુ ઘરોમાં પાણી ભરાયું. બંને તાલુકામાં નદી નાળા છલકાયા. વેલદા ટાંકી પાસે રસ્તા પર પાણી ફરી વળ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સિતવાડામાં આવેલા અલગધામ આશ્રમમાં શિષ્યો દ્વારા ગુરુપૂજા કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા મળશે.